ईश्वर मारो देह कान्हा तू छे नो प्राण हैने वालू हो यीशु बीजू जैने वालो कान जैने वालो कान कृष्ण तारण हार जेनो ए भक्त गोरा तू भार सखरी बेन हूं कही रिया छु तमे मारा घर नु पानी पीवाती हूं थाय मारा घर नु पानी बीजा करता नोखू नत नोखू छे तड़ाव ना पानी करता तारा घर नु पानी नोखू छे नोखू नो होय काकी मैं तो तड़ाव माथी लाईवा छे ना तोय तमारा घर नु पानी नोखू छे આખા તળાવ નું પાણી અટાણે ઝેર બની ગયું છે જે લોકો એ પાણી થી તરસ ભાંગે છે એ લોકો સીધા વૈદ્ય પાસે ભાગે છે તળાવ નું પાણી પીવા જેવું નથી રહ્યું દેવી તળાવ નું પાણી જેણે જેણે પીધું છે એ હંધાઈ લોકો માંદા પડી ગયા છે બેટા એના હાટું થઈને આ પાણી ભરેલા માટલા તારી આજુબાજુ ગોઠવવાની શું જરૂર હતી તો મેં આવ્યા ને ત્યારે આ માટલા અહીંયા હતા ભગત જુઓ ને આ શું થઈ રહ્યું છે માટલામાંથી પાણી તો ખૂટતું જ નથી એમ લાગી રહ્યું છે કે માટલામાં પાણી આપોઆપ જ ભરાઈ રહ્યું છે હરે કૃષ્ણ કેતા જાઓ ને ઘરે પાણી લેતા જાઓ હંદાય બોલો હરે કૃષ્ણ હરે કૃષ્ણ જોયો ને બાપા મેં કીધું તો ને હરી હંદાય ને હચવે છે તળાવ નું પાણી ઝેર બની ગયું તો આપણું પાણી એમનો એમ જ છે બાપા આફત આવી તો એ હરીએ આપણને હાચવી લીધા ને હવે આપણા પાણી તો હંદાય હચવાઈ જશે આપણા પાણી થી હંદાય ની તરસ છીપાશે પાપા તમારી વાત તો સાચી છે હરી પર ભરો મૂકીએ આપણો ભરો કોઈ દી તૂટવા ન દે હરી હવાનું હારું કરે હંદાય બોલો હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરી તારા બનાવેલાને તું જ હાચવે છે પ્રભુ તારા પરની શ્રદ્ધા આફતમાં વધારે તું જ મજબૂત બનાવે છે મારો તારા પરનો ભરો હો તે જ અખંડ રાખો છે મારા નાથ આ સંસાર પર તારો હાથ છે અને તારા ભક્તોને તારો હંગાથ અવના રખોપા તું જ કરે છે મારા ગિરધર ગોપાલ બોલો કૃષ્ણ કનૈયા લાલ ની જય લે બેટા ખા બેટા હા બાપા આપણે કોઠી નું પાણી તો બહુ જ મીઠું છે આપણે પહેલા પીતા હતા ને એના કરતા પણ મીઠું છે મને પણ લાગે છે મીઠું હા ભગત સાચી વાત છે આ પાણી મીઠું છે ને કોઠીમાંથી ખૂટતું એ નથી કાંઈ સમજાતું નથી કે આ હંધુઈ હું થઈ રહ્યું છે મને તો આ હંધુઈ ચમત્કાર જેવું લાગી રહ્યું છે ચમત્કાર નહીં દેવી હરિકૃપા કહેવાય એને
આ ગામના પાણીમાં ઝેર આવ્યું ને એટલે હરીએ છે ને આપણા ગીરે મીઠા પાણીની વ્યવસ્થા કરી દીધી. આ પાણી નહીં, આ પ્રસાદ છે હરીનો. આ ગામના લોકોને છે ને માંદગીથી બચાવવા હાટું છે ને એમને આ વ્યવસ્થા કરી અને નિમિત્ત હરી આપણને બનાવ્યા. આ પાણી છે ને સાબિતી છે કે હરી જ આપણા ગામને સાચવે છે, એના ભક્તોને તકલીફથી દૂર રાખે. દેવી હરી છે ને ક્યારેય કોઈને શ્રાપ ન દે, એમના આશીર્વાદ રૂપે આપણને આ પાણી મોકલાયું છે એમને. તો બાપા તળાવનું પાણી કાયમ માટે ઝેરી જ રહેશે? તો બાપા બધા રોજ આપણને પાણી લેવા આવશે. જો આમ થાય ને તો આપણને કઈ વાંધો ન, પણ હરી છે ને એ તળાવના પાણીને ઝેરી રહેવા નહીં દે, ઈસે ને એને અમૃત બનાવી દે. હરી છે ને અંધુય હારું કરી દે. તું દાળખા ડાયા. બાપા આ પાણી તો હરિનો પ્રસાદ છે ને, તો હું આ મીઠું પાણી તળાવમાં રાખી દઉં એટલે તળાવનું હંડુ એ પાણી પ્રસાદ થઈ જશે. તળાવનું હંડુ એ પાણી સફેદ થઈ જશે આ પાણી જેવું. ભગવાન શ્રી કૃષ્ણ, કેટલા વર્ષોથી તમે અહીંયા ઊભા છો? ઊભા ઊભા થાકી ગયા હશો, હવે તમારે આરામ કરવો જોઈએ. આ ગામમાં નવા લીલાધર કૃષ્ણ આવી ગયા છે એટલે તમે આરામ કરો. આ ગામની તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. આ ગામ લોકો હવે મને પૂજશે. દેવી આટલું કઠોર તો કોઈ ન હોય, લીલાધર કૃષ્ણ ભગવાનની મૂર્તિ બનાવવાની તમે ના પાડી એનો કોપ ગામ ઉપર ઉતરો છે. તમારી મૂર્તિ ના બનાવવાની જીદ આખા ગામને મોત ઉજીન ખેંચી લાવી. હા, લીલાધર કૃષ્ણ એ કૃષ્ણ ભગવાનનો અવતાર છે. એમની અવગણના એટલે સાક્ષાત કૃષ્ણ ભગવાનની અવગણના. આ આફત તમે કરેલા લીલાધર કૃષ્ણ ભગવાનના અપમાનના લીધે જ આવી છે. આફત? પણ અમે તો તમને આ આફતમાંથી ઉગારવા હાટું થઈને મદદ કરી રહ્યા છીએ. માથું કાપ્યા પછી ઓશિકું આપવાનો કોઈ અર્થ નથી. પહેલા પાણીનું ઝેર કર્યું અને પછી આખા ગામને પાણી આપવાનો શું અર્થ છે? આ તો હારું છે, લીલાધર કૃષ્ણ ભગવાન છે કે એમની ઔષધિથી હંધાયને હાજા કર્યા, નહીતર ગામના સ્મશાનમાં જગ્યા ખૂટી પડત. હજી કહું છું પરમા, માની જા, નહીં તો માધવપુર ગામમાં એવી આફત આવશે કે ગામ છે એમાંથી ગામ હતું એમ થઈ જશે. દેવી સમજાય ભગતને, હાચા ભજન કરવાનું ટાણું આવી ગયું છે. હજી એમના હાન ઠેકાણે નથી પડ્યા, એક થપાટ ગાળ પર પડશે ને હંતુ એમ જાવશે. એ હાલો યાદી. ભગત, આ ગામના હંધાઈ તો લીલાધરની મૂર્તિ બનાવવા હાટુ આપણા પર દબાણ કરી રહ્યા છે. હવે હું થાય ભગત? હરે કૃષ્ણ હરે કૃષ્ણ. હું 4 દિવસથી મારા કૃષ્ણથી દૂર છું અને મારા વિના કૃષ્ણ 4 દિવસ સુધી કેવી રીતે રહી શક્યા હશે એવું કલ્પી પણ નથી શકતો.
चार दिवस थी आ मंदिर ना द्वार बंद छे, न तो कृष्ण नी पूजा थई शकी छे, न तो आरती। अने गाम पर कृष्ण नो कोप उतर्यो छे, अने एमनी पूजा पण नथी थई शकी। तमारी जेम हूँ पण आतुर छु कृष्ण नी पूजा करवा माटे। बधा साजा थाय पछी ज मंदिर ना द्वार खोलवा एवुं मारुं प्रण हतुं। लीलाधर कृष्ण, प्रभु आपनी इच्छा पूर्ण थई छे। आपनी औषधि अने आपनी कृपा थी गाम आखू बीमारी माथी बची गयु छे। तमारा कारणे ज अमे बधा कृष्ण भगवान ना कोप थी बची गया छीए। अरे आपे तो अमने मृत्यु ना मुख माथी उगारी लीधा छे प्रभु। गिरधर दास, आ चार दिवस मारा माटे चार युग जेटला छे। हूँ अहीं सर्वे नु कल्याण करवा माटे आव्यो हतो। अहीं बधाने दुख ना दरिया मां डूबता जोवा ए दुख मारा माटे असह्य छे। मारी प्रतिमा ना बने एनु मने दुख नथी। मारी स्थापना तो मारा भक्तोना हृदय मां थई चूकी छे। मने कृष्णनो अवतार ना मानीने मारु अपमान करनारा परमाना परिवारना लीधे आखाय माधवपुर गामने कृष्णनो श्राप लाग्यो छे। एक व्यक्तिना लीधे आखा गामे सजा भोगवी पड़ी छे, एनु मने अतिशय दुख छे। कल्पना पण ना करी शकाय एवी आफतનો સામનો કરવો પડ્યો છે આ ગામ લોકોએ। તળાવનું પાણી ઝેર બની ગયું અને એ પાણી પીને લોકોની જે પરિસ્થિતિ થઈ હતી એ હજી મારી આંખ સામે તરવરે છે। હજી મારા રૂવાડા એ ઘટના વિશે વિચારતા ધ્રુજી ઉઠે છે। પરમાનું તો જીવન જ ઝેર બની ગયું છે, એના લીધે ગામ લોકોને ઝેર પીવું પડ્યું, એની વેદના મને અંદરથી કોરી ખાય છે। પ્રભુ તમે દુખી નહીં થાઓ, અત્યારે જો અમે લોકો તમારી સામે જીવતા ઊભા છીએ તો એ તમારી કૃપા છે। તમે તો તારણહાર છો પ્રભુ। હા પ્રભુ, હવે તો આ ગામ પર બીજી કોઈ આફત નહીં આવે ને। लीलाधर कृष्ण, आप केम रड़ी रहा छो? मारा मन मां सखत वेदना थई रही छे। मारो आत्मा वेदना अनुभवी रह्यो छे। गिरधरदास, मारी प्रतिमा न बनवाने लीधे कृष्ण पोते असह्य तकलीफ अनुभवी रह्या छे। हुं कृष्णनी पीड़ा अनुभवी शकुं छुं, પણ એનું નિરાકરણ નથી લાવી શકતો। હું સ્વયં કૃષ્ણનો અવતાર લાચાર બની ગયો છું। પ્રભુ લીલાધર કૃષ્ણ, આપ તો સ્વયં કૃષ્ણના અવતાર છો, આપની પીડા એ કૃષ્ણની પીડા। ચાલો આપણે સાથે મળીને શ્રી કૃષ્ણના શરણે જઈએ। હા ચાલો। શ્રીહરિ, પ્રભુ લીલાધર, તને શું લાગે છે મારી મૂર્તિને તે અદૃશ્ય કરી છે? એ તો પથ્થરનો ટુકડો હતો, તારા પ્રપંચ અને પાખંડના કારણે એ મૂર્તિમાંથી હું ક્યારનોય બહાર નીકળી ગયો હતો।
તે ઊભી કરેલી અમાસની અંધશ્રદ્ધાને સમય આવશે ત્યાં સુધી હું એમની એમ જ રાખીશ, કારણ કે જો આવી ક્ષણો આવે તો જ લોકોને શ્રદ્ધાની સમજણ પડે. જીત નિશ્ચિત જ છે, તેમ છતાં યુદ્ધ તો થવું જ જોઈએ, તો જ લોકોને ધર્મની સામે અધર્મ કેટલો નબળો અને નાશવંત છે એ નજરમાં આવે. સમય આવે હું તારા અંધશ્રદ્ધાના અંધકારમાં હું શ્રદ્ધાની જ્યોત પ્રગટાવીશ, અને ફરી તે અદૃશ્ય કરેલો પથ્થર ઈશ્વર બનશે. ફરી અંધશ્રદ્ધાના અંધકારમાં ફરી શ્રદ્ધાનો સૂરજ ઉગશે, અને સંસાર તારી નાશવંત આભામાંથી બહાર નીકળીને અજવાસનો આનંદ માણશે. તમે કઈ જવાબ કેમ ન દેતા? મને ખબર છે તમને મારો હાથ થંભલાઈ રહ્યો છે, તોય કઈ જવાબ કેમ ન દેતા? કદાચ બહુ કામમાં હશો, કઈ વાંધો નહીં, હું અત્યારે આ પાણી તળાવમાં પધરાવવા જઈ રહ્યો છું. તમારે મારું એક કામ કરવાનું છે. તળાવનું પાણી ઝેર બની ગયું છે એટલે હું આ પાણી તળાવમાં નાખું, તરત જ તળાવનું પાણી આ મીઠું પાણી જીવ કરી દેવાનું છે. હરી કરી દેશે ને, એવું ભૂલતા નહીં. હ કરી દેજો. હા શું થઈ ગયું? મારો નાથ મને છોડીને ચાલ્યો ગયો. મેં તમને કહ્યું હતું ને ગિરધરદાસ કે મને કઈ ગમતું નથી, ગભરામણ થતી હતી, કોઈ મારાથી વિખૂઠું પડી રહ્યું હોય એવી વેદના મને થતી હતી. મારા હૈયા પર ભાર વધી રહ્યો છે. હું મૂર્ખ એટલું ના સમજી શક્યો કે મારો હરી મારાથી દૂર જઈ રહ્યો છે. હું આટલો જ્ઞાની વિદ્વાન કૃષ્ણનો અવતાર, હું મારા કૃષ્ણને ના રોકી શક્યો. હું ત્રિકાળ જ્ઞાની થઈને મારી આંખ સામેથી નીકળતા ત્રિલોકના નાથને જોઈ ના શક્યો. હું ગુનેગાર છું, મને માફ કરી દો. મારી વિદ્યા નઠારી નીવડી, આંખ બંધ કરતાની સાથે હું જે ઘટવાનું એ જોઈ શકું છું, અને ખુલ્લી આંખે જે બન્યું એનો મને અણસાર પણ ના આવ્યો. હું ભવિષ્ય ના જોઈ શક્યો. માધવપુર ગામ હવે નહીં બચી શકે. કૃષ્ણ ફક્ત મંદિરમાંથી જ નહીં આ ગામમાંથી પણ ચાલ્યા ગયા છે, અને કૃષ્ણનું ચાલ્યા જવું એટલે સુખનું પણ ચાલી જવું. મંદિરમાં કૃષ્ણ નથી એટલે હવે કૃષ્ણની પૂજા પણ નહીં થાય. ઝેર, આ શબ્દની સાથે જ આપણને મૃત્યુ દેખાય. ઝેર શરીરમાં જાય તો મનુષ્યનું મૃત્યુ થાય, પણ જો ઝેર મનમાં જાય તો? ઝેર મનમાં કેવી રીતે પ્રવેશી શકે? ઝેર શરીરમાં જાય એના માટેનો એકમાત્ર માર્ગ છે મુખ, પણ મન માટે બે દ્વાર, આંખ અને કાન. આ બંને માર્ગ દ્વારા બહારનું ઝેર મનમાં જાય છે, ને પછી મનમાં રહેલી સાત્વિક અને સકારાત્મક ઉર્જાનું મૃત્યુ થાય છે. શંકા, અંધશ્રદ્ધા, આંધળું અનુકરણ, આ બધા જ ગુણધર્મો મનમાં અજ્ઞાનતાનું ઝેર ફેલાવે છે. કોઈ પણ વાત સાંભળ્યા પછી એ વાતની સત્યતાની ખરાઈ કર્યા વગર એ વાતને મન સુધી પહોંચાડવી એ પણ મનમાં ઝેર નાખવા બરાબર જ છે. અને આવું ઝેર મનુષ્યને શારીરિક રીતે તો જીવંત રાખે છે, પણ માનસિક રીતે વિકલાંગ બનાવી દે છે. ને પરાધીન મનુષ્યનું જીવન પાંજરામાં પુરાયેલા એ પક્ષી જેવું હોય છે જેની પાસે પાંખો તો હોય છે પણ આકાશ નથી હોતો. મનમાં શ્રદ્ધા અને આંખોમાં વિશ્વાસની ગરણી રાખીને ઝેરમાંથી પણ અમૃત પ્રાપ્ત કરી શકાય છે.